દીવ માં 2024 ની લોકસભાના ઇલેક્શન માં ભાજપના ઉમેદવાર તરીકે સાંસદ શ્રી લાલુભાઈ પટેલ ની પસંદગી થતા દીવ ભાજપ પરિવારમાં ખુશીનો માહોલ. દમણ દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ છેલ્લા 3 ટર્મથી ભાજપના સાંસદ છે. તેમના બહોળા અનુભવના કારણે 4th વાર ભાજપના ઉમેદવાર તરીકે ટિકિટ મળતા દીવ જિલ્લા ભાજપ પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. આજરોજ સવારે ઘુગલા બસ સ્ટેશનના કેમ્પસમાં ભાજપના અગ્રણી નેતા શ્રી જીતુભાઈ બારિયાના નેતૃત્વમાં ભાજપના નેતાઓ, કાઉન્સિલરો અને કાર્યકરોએ ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવી ટિકિટ મળવા બદલ ખુશી મનાવી. ત્યારબાદ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ આ રીતે જ ખુશી મનાવી અને અંતે સિદ્ધિ વિનાયક મંદિર પાસે પણ ફટાકડા ફોડ્યા. હું જીતુભાઈ બારૈયા, આજની ખુશીનો પ્રસંગ એવો છે કે આજે લોકસભાની જે 2024ની ચૂંટણી ફરીથી આવી રહી છે અને એમાં અમારા લોક લાડીલા શ્રી લાલુભાઈ પટેલ એમને ત્રીજી ટર્મથી જીતી ગયેલા હતા અને આજે 4th ટર્મ એમને રિપીટ કરેલી છે. જે આજે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીભાઈએ એમના પર પૂરેપૂરો વિશ્વાસ મૂકી અને 4th વખત ટિકિટ આપેલી છે, જે એના કામ દેખાય છે આજે અને લોકોએ એને સ્વીકાર્યો છે. અને દીવની અંદરમાં આજે જે જશન મનાવી રહ્યા છે એમાં ફટાકડા અને મીઠાઈનું વિતરણ કરી અને બધા ઘરે ઘરે લોકો ખુશીનો જશન મનાવી રહ્યા છે. અને આ વખતે લોકસભાની જે 2024ની જે ચૂંટણી આવી રહી છે એમાં અગલી બાર આ વખતે જે સરકાર આવશે એ 400ની પાર થશે અને આજે જે વિકાસના કામ થઈ રહ્યા છે એમાં અમારા જે શ્રીમાન શ્રી પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. જે વિકાસના કામ થઈ રહ્યા છે અનબિલીવેબલ છે. જે ભવિષ્યમાં જે આખો દીવનું જે દીવ સિટી તૈયાર થઈ રહ્યું છે, જે લોકો લાભ લેશે અને ઇન્ટરનેશનલ ટુરિઝમ પણ જે આવશે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને બધાને લાભ મળશે. અને આજે જે કામ દેખાય છે એ અનબિલીવેબલ કામ છે. અને આજે ફરીથી એકવાર લાલુભાઈને અમે જીતાડવા જઈ રહ્યા છે અને લોકો ખૂબે ખૂબે મત આપશે. આજે લાલુભાઈ જીતી જ ગયેલા છે અને ભાજપ આજે આવી જ ગયેલી છે, એટલે
આજે લોકો ખુશી મનાવી રહ્યા છે. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, ભારત માતા કી જય, ભારત માતા કી જય.